નમસ્તે બાળકો આજે આપણે સામાન્ય જ્ઞાનનો પાઠ દસમો શાકભાજી વિશેનો પરિચય મેળવી જો બાળકો આ બધા કેવા સરસ મજાના કલર કલરના શાકભાજી આપેલા છે આ શાકભાજી બધાએ ફરજિયાત ખાવા જોઈએ આપણે આ શાકભાજી ખાઈએ ને તો આપણે વિટામિન્સ મળે આમાંથી અમુક બધા શાકભાજી છે એ કોઈ ઝાડ ઉપર કે વેલામાં થતા હોય અને કોઈક શાકભાજી છે જેને કંદ કહેવાય એ જમીનની અંદર થતાં હોય છે અને આ બધા શાકભાજી આપણે જ્યારે ખાઈએ એનાથી પહેલાં પહેલાં આપણે ધોઈ નાખવા જોઈએ સ્વચ્છ પાણીથી ધોઈ અને પછી જ એને ઉપયોગમાં લેવા જોઈએ કોઈક શાકભાજીને આપણે કાચા ખાઈ શકીએ અને કોઈકને રાંધીને ખાવા જોઈએ જો આ છે બટેટો આ છે ડુંગળી આ સુરણ આને કહેવાય મૂળો આ છે શક્કરિયું એના પછી આ છે ગાજર આ છે આદુ આ ટિંડોરા બીટ કોળું કારેલું તુરિયું અને કહેવાય દાણાવાળા વટાણા આ છે દૂધી આને કહેવાય લસણ આ છે વાલોળ અથવા પાપડી વાલોડ પાપડી આ છે ટામેટું આ છે કોબીજ આ છે ફુલેવર આ છે કાકડી રીંગણ ભીંડો ત્યાર પછી આ છે ઘવાર આને કહેવાય સરગવો લીંબુ ગુલર મરચું એટલે કે આપણે જેને કેપ્સિકમ કહીએ ને શિમલા મિર્ચ એ આ છે મરચું કોથમીર મેથી અને પાલક આ બધી ભાજી પણ કહી શકાય તો બાળકો આ બધા શાકભાજી આપણને ફરજિયાત ખાવાના છે તો જ આપણામાં વિટામિન્સ આવશે